હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ હોમ તો આજે આપણે ભેગા થયા છે આપણા જે ગુજરાતીના કરંટ અફેર્સના જે લેકચર્સ છે તેને આગળ વધારવા માટે આઈ હોપ કે આગળના જેટલા પણ લેક્ચર્સ છે તે તમે બધા જોયા હશે જીપીએસસીનું રિઝલ્ટ આવી ગયું છે આપણે ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ જીપીએસસી પ્રિલિમ્સની જે પરીક્ષા છે તે પાસ કરી છે બરાબર અને હવે એ લોકો મીન્સ માટેની તૈયારી કરી રહ્યા છે આવનારા સમયમાં બહુ જ શોર્ટ સ્પાનમાં એક પછી એક એક પછી એક જે પેન્ડિંગ પરીક્ષાઓ હતી જે કોરોનાને લીધે પોસ્ટપોન કરવામાં આવેલી હતી તે બધી જ પરીક્ષાઓ હવે ધીરે ધીરે ફરીવાર સ્ટાર્ટ કરવામાં આવશે બરાબર તો આઈ વુડ રેકમેન્ડ કે તમે તમારી તૈયારી પૂરજોશમાં ચાલુ રાખો તો આજનો જે પહેલો આપણો ટૉપિક છે તે છે ઇલેક્ટોરલ બોન્ડ્સ હવે જુઓ શું છે એકદમ સાદી ભાષામાં ઇલેક્ટોરલ બોન્ડ્સ તો અત્યાર સુધી તમે કોઈ પોલિટિકલ પાર્ટી ने जो फंड मांगता हो पॉलिटिकल पार्टी ने जो डोनेशन अपवा मांगता हो तो एना अपनी पास कोई प्रकार प्रकारनी एक ऑफिशियल पद्धति नहीं બરાબર બે હજાર અઢારથી આપણી પાસે ઇલેક્ટોરલ બોન્ડ્સ નામની એક ઓફિશિયલ પદ્ધતિ ગવર્મેન્ટ અપ્રુવડ પદ્ધતિ લોકો સામે મૂકી દેવામાં આવી છે કે જો તમારે કોઈ પણ પોલિટિકલ પ પાર્ટીને કોઈપણ રાજકીય પક્ષને જો ભંડોળ આપવું હોય જો ફંડ આપવું હોય જો ડોનેશન આપવું હોય તો તમે માત્ર ને માત્ર ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા એ ફંડ આપી શકો બરાબર જો મુખ્ય હેતુ આનો શું હતો કે ટ્રાન્સપરન્સી લાવવા માટે બરાબર કારણ કે આપણને ખબર છે કે પોલિટિકલ પક્ષોને રાજકીય પક્ષોને કઈ રીતના પૈસા મળતા હોય છે તો એમાં પારદર્શિતા લાવવા માટે સરકાર તરફથી આ પહેલ કરવામાં આવેલી બરાબર તો તમિલનાડુ પુડુચેરી પશ્ચિમ બંગાળ આસામ અને કેરળની એસેમ્બલી ચૂંટણીઓ દરમિયાન એટલે કે જે હાલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ગઈ તે દરમિયાન ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રૂપિયા છસો પંચાણું પોઈન્ટ ચોત્રીસ કરોડનું વેચાણ થયું હતું વર્ષ બે હજાર અઢારમાં યોજના શરૂ થઈ ત્યારબાદ કોઈપણ વિધાનસભાની ચૂંટણીમાં વેચાયેલી રકમ અત્યાર સુધીની સૌથી વધુ હતી બરાબર તો જો બે હજાર અઢારથી આ યોજના શરૂ થઈ અને વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ જો ફંડિંગ થયું હોય તો એ ક્યાં થયું છે લગભગ સાતસો કરોડ રૂપિયા જેટલું ફંડિંગ આ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં આપણને જોવા મળ્યું ચૂંટણીલક્ષી બોન્ડ એ રાજકીય પક્ષોને દાન આપવા માટેનું નાણાકીય સાધન છે ઇટ્સ વન વે ટુ

હજાર દસ હજાર લાખ દસ લાખ અને એક કરોડ રૂપિયાના ગુણકમાં પછી તમે કોઈપણ અપર લિમિટ વગર તમે દાન કરી શકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આના માટે જવાબદાર એજન્સી છે માત્ર તમે એ બોન્ડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી જ પરચેસ કરી શકો અને ડોનેટ કરી શકો તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આ બોન્ડ્સ ઇસ્યુ કરવા અને એનકેશ કરવા માટે અધિકૃત છે જે ઇસ્યુ કરવાની તારીખથી પંદર દિવસ માટે માન્ય છે આ બોન્ડ્સ રજિસ્ટર રાજકીય પક્ષના નિયુક્ત ખાતામાં રિડીમેબલ છે રિડિમેબલ એટલે જે તમે નામ લખ્યું હોય કે ભાઈ મારે આ રાજકીય પક્ષના ખાતામાં જમા કરાવવા છે ત્યાં જઈને જમા થઈ જશે લોક પ્રતિનિધિ અધિનિયમ નાઇન્ટીન ફિફ્ટી વન એટલે કે ધ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ અથવા તો પીપલ રિપ્રેઝન્ટેટિવ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વનની કલમ ટ્વેન્ટી નાઇન એ હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષો જેમણે વિધાનસભા અથવા સંસદની છેલ્લી સામાન્ય ચૂંટણીમાં એક કરતાં એક પર્સન્ટ કરતાં ઓછા મતો મેળવ્યા નથી તે ચૂંટણી બોન્ડ્સની મુક્તિ માટે વર્ત વર્તમાન ખાતા ખોલવા માટે પાત્ર છે કરંટ અકાઉન્ટ્સ એ લોકો ખોલી શકે જે લોકોને એક પર્સન્ટ કરતાં ઓછા મત નથી મળી એટલે કે એક પર્સેન્ટ કરતાં વધુ મત જેમને પણ મળ્યા હોય તે બધા રાજકીય પક્ષોને તમે ફંડ આપી શકો બોન્ડ્સ એ કોઈ પણ વ્યક્તિ કે જે ભારતનો નાગરિક છે અથવા ભારતમાં સામેલ છે અથવા ભારતમાં સ્થાપિત છે તેના દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ થયેલા જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં દરેક દસ દિવસની મુદત માટે અવેલેબલ હશે બેંકમાં બરાબર તો જો દરેક ક્વાર્ટરના દરેક ત્રિમાસિક ગાળાના પહેલાં મહિનાના દસ દિવસ માટે તમને આ બોન્ડ્સ મળશે વ્યક્તિ એકલા અથવા સંયુક્ત રીતે અથવા અન્ય વ્યક્તિઓ સાથે બોન્ડ ખરીદી શકે છે જેમાં આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીએ તે રીતે તમે જોઈન્ટલી ડોનેશન ખરીદી શકો અને બોન્ડ ખરીદી શકો ડોનેશન આપી શકો બોન્ડ પર દાતાના નામનો ઉલ્લેખ નથી જો અહીંયા સર જ્યારે આપણે ટ્રાન્સપરન્સીની વાત કરતા હોઈએ અને બોન્ડ પર જ્યારે આપણે દાતાનું નામ લખતા નથી ત્યારે પહેલો સવાલ આપણને એમ થાય કે દાતાનું નામ નથી અને જ્યારે ખબર પડે કે ભાઈ બ્લેક મની આવ્યા છે તો કઈ રીતના એને પકડી શકાય બરાબર એનો ટ્રેક કઈ રીતના રહેશે તો આ માહિતી માત્ર ને માત્ર કોણ એક્સેસ કરી શકે કેબિનેટના મિનિસ્ટર મતલબ જે ડેઝિગ્નેટેડ ફિનાન્સ સાથે જોડાયેલા જે ડેઝિગ્નેટેડ અધિકારીઓ છે અને મંત્રીઓ છે તે લોકો જ માત્ર આ માહિતીને એક્સેસ કરી શકે તેની સાથે બે મુખ્ય સમસ્યાઓ છે એક છે પારદર્શિતાનો અભાવ કારણ કે જનતાને ખબર નથી હોતી કે બદલામાં કોને કોણ શું આપી રહ્યું છે અને એના બદલામાં એને શું મળી રહ્યું છે બરાબર ફક્ત સરકાર અને મંત્રાલયો દ્વારા જ આ માહિતી એક્સેબલ છે બરાબર તો જે હેતુ સાથે ઇલેક્ટોરલ બોન્ડ્સ લાવવામાં આવેલા તે હેતુ અહીંયા આપણને સરભર થતો દેખાતો નથી એટલે ઘણી બધી એજન્સીઓ ઓલરેડીનો વિરોધ કરી રહી છે જો કે ભારતના ચૂંટણી પંચે કહ્યું છે કે રોકડ ભંડોળની જૂની સિસ્ટમની તુલનામાં આ યોજના એક પગલું આગળ છે જે બિનહિસાબી હતી બરાબર એની બે હજાર અઢાર પહેલાં આપણી પાસે કોઈ હિસાબ હતો નહીં લોકોને ફોરેનથી પૈસા આવતા હતા જ્યાંથી ઈચ્છો ત્યાંથી બ્લેક મની ચૂંટણીમાં વપરાશ થતો હતો આનાથી એ વસ્તુ જો બેંક થ્રુ જ્યારે લેવડ દેવડ થાય ત્યારે બ્લેક મની આવવાનો સવાલ નથી વળી તાજેતરમાં જ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચના અમલીકરણ માટેની અગ્રણી સંસ્થા કેન્દ્રીય માહિતી આયોગ કે જેને આપણે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સીઆઈસી તરીકે ઓળખીએ છીએ તો એણે ચુકાદો આપ્યો છે કે ચૂંટણી બોન્ડ યોજના દાતાઓની ઓળખ જાહેર કરવામાં કોઈ મોટો લોખિત નહીં આપે અને કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો જુઓ સીઆઈસી જેવી સંસ્થા એમ કહે છે કે ભાઈ આમાં ટ્રાન્સપરન્સી આ લાવવા જેવું કંઈ લાગતું નથી બરાબર આ ઉલતું વધારે હિતકારક નથી આપણા સિસ્ટમ માટે એટલે એને શું કરવું જોઈએ બંધ કરવું જોઈએ ઘણી બધી એજન્સીસ છે જે ઓલરેડી એનો વિરોધ કરી રહી છે બરાબર ઘણા બધા રાજકીય પક્ષો ખુદ આનો વિરોધ કરી રહ્યા છે ચાલો નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે ગ્રામીણ વિકાસની યોજનાઓ કેમ અચાનક આપણે ગ્રામીણ વિકાસ યોજનાઓ વિશે ભણીએ છીએ તો હાલમાં જે એક રિપોર્ટ બહાર આવ્યો છે ને એમાં એવું ખબર પડ્યું છે કે ભાઈ જે ગામડામાં જે વિકાસલક્ષી યોજનાઓ જે પાછલા વર્ષોમાં શરૂ કરવામાં આવેલી ભલે આપણી ઇકોનોમી અત્યારે ડાઉન છે છતાં પણ આ બધી યોજનાઓ દ્વારા જે છેવટનો માણસ છે જે પાયાનો માણસ છે જે ગરીબ માણસ છે તે લોકોને રોજગારી પૂરી પાડવામાં મદદ મળી રહી છે તો કોવિડ નાઇન્ટીન રોગચાળો હોવા છતાં દેશમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ વિવિધ યોજનાઓમાં ગતિ અને પ્રગતિ જોવા મળી છે સ્પીડ અને ડેવલપમેન્ટ જોવા મળ્યું છે બરાબર પહેલી આવી યોજના છે મનરેગા જેનું પૂરું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ બરાબર કે ગામડામાં તમને ઓછામાં ઓછું સો દિવસનું કામકાજ સરકાર દ્વારા આપવામાં આવશે તો શું છે આ યોજના તો આ યોજના એક સામાજિક પગલાં તરીકે રજૂ કરવામાં આવી હતી જે કામ કરવાના અધિકારની બાંયધરી આપે છે ગ્રામીણ વિકાસ મંત્રાલય રાજ્ય સરકારો સાથે મળીને આ યોજનાના સંપૂર્ણ અમલીકરણની દેખરેખ રાખે છે મુખ્ય ઉદ્દેશ શું છે તો માંગ મુજબ ગ્રામીણ વિસ્તારોના દરેક ઘરને નાણાકીય વર્ષમાં બહેધરીકૃત રોજગાર તરીકે સો દિવસથી ઓછી અકુશળ મેન્યુઅલ કામ પૂરું પાડવું પરિણામે નિર્ધારિત ગુણવત્તા અને ટકાઉપણાની ઉત્પાદક સંપત્તિનું નિર્માણ થાય છે મનરેગાની સંપત્તિમાં ખેતરો તળાવો પરક્યુલેશન ટાંકી ચેકડેમ રસ્તાના સ્તર સિંચાઈ ચેનલો વગેરેનો સમાવેશ થાય છે આ બધા બાંધકામના કામોમાં રોજગારી આપવામાં આવશે બીજી સુવિધાઓ તે ગ્રામસભા અને ગ્રામ પંચાયત છે જે મનરા મનરેગા હેઠળના શેલ્ફને મંજૂરી આપે છે અને તેમની અગ્રતા નક્કી કરે છે એટલે જુઓ ગ્રામસભા અને ગ્રામ પંચાયતોને ઓથોરિટી આપવામાં આવી છે કે મનરેગાના કયા કાર્યક્રમને અગ્રતા આપવી મનરેગા કાર્યોનું સોશિયલ ઓડિટ ફરજિયાત છે જે જવાબદારી અને પારદર્શિતા તરફ દોરી જાય છે સિદ્ધિઓ શું છે તો બે હજાર એકવીસ બાવીસના નાણાકીય વર્ષ માટે બે પોઈન્ટ પંચાણું કરોડ જેટલા લોકોને કામની ઓફર કરવામાં આવી હતી અને આ રીતે પાંચ અઠ્ઠાણું લાખ સંપત્તિઓ પૂર્ણ કરીને ચોત્રીસ છપ્પન કરોડ પર્સન્ટેઝ એટલે કે વ્યક્તિ દિવસ ઉત્પન્ન કરવામાં આવ્યા છે એટલે જો કેટલા બધા લોકોને રોજગારી આપવામાં સરકાર સફળ રહી છે નેક્સ્ટ જે યોજના છે તે છે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તો તે કેન્દ્રીય કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પ્રોગ્રામ છે જે જૂન બે હજાર અગિયારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જો તે સમયની યુપીએ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલો અત્યારની એનડીએની ગવર્મેન્ટ આ યોજનાઓને ફક્ત નામ બદલીને ફોલો કરી રહી છે દેશભરના ગ્રામીણ ગરીબ પરિવારો માટે અનેક આજીવિકાના વિકાસ અને નાણાકીય સેવાઓ સુધી પહોંચવા દ્વારા ગ્રામીણ ગરીબીને દૂર કરવા એનો મુખ્ય ઉદ્દેશ હતો કાર્ય શું હતું તો તેમાં સ્વયં સહાયની ભાવનામાં સમુદાયના વ્યવસાયિકો દ્વારા સમુદાયની સંસ્થાઓ સાથે કામ કરવાનું સામેલ છે જે ડે એન આર એલ એમની અનન્ય દરખાસ્ત છે આંતરરાષ્ટ્રીય સામાજિક ગતિશીલતા દ્વારા દરેક ગ્રામીણ ગરીબ ઘરની એક મહિલા સભ્યને સ્વજાય સ્વસહાય જૂથો જેને આપણે શું કહીએ છીએ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં સંગઠિત કરવા તેમની તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમની માઇક્રો રોજીરોટી યોજનાઓને સરળ બનાવવા અને તેમની આજીવિકા યોજનાઓને અમલમાં મૂકવા દ્વારા આજીવિકાને અસર કરે છે તેમની પોતાની સંસ્થાઓ અને બેન્કોના નાણાકીય સંસાધનો એક્સેસ દ્વારા બરાબર તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે નેક્સ્ટ જે યોજના છે તે પણ સરળ યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જો આ બહુ સક્સેસ સક્સેસફુલ યોજના છે બાજપેઈજીના સમયે જ્યારે એનડીએની ગવર્મેન્ટ હતી અને વાજપેયીજી અટલ બિહારી વાજપેયી જેના પ્રધાનમંત્રી હતા તે સમયે યોજના શરૂઆત કરવામાં આવેલી અને એનો જો મુખ્ય સાદો બહુ લોજિક હતો કે જ્યાં સુધી ગામડાઓને મુખ્ય શહેરો અથવા તો મુખ્ય હાઈવે સાથે પાક્કા રસ્તાઓ દ્વારા જોડવામાં નહીં આવે ત્યાં સુધી ગામડાઓનો વિકાસ નહીં થાય ત્યાં સુધી આસપાસના વિસ્તારોનો વિકાસ થશે નહીં બરાબર અને જ્યારે તમે એક જગ્યાએ રસ્તો બનાવો છો બરાબર પાક્કો રસ્તો જ્યારે બનાવો છો ત્યારે પાક્કો રસ્તો બનાવતા સમયે તો લોકોને રોજગારી મળશે જ મળશે પણ પાક્કો રસ્તો બન્યા પછી ત્યાં શિક્ષણ આરોગ્ય વ્યવસાયિક ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થશે બરાબર તો એને લોન્ચ કરવામાં આવેલી પચીસ ડિસેમ્બર બે હજાર એનો મુખ્ય ઉદ્દેશ હતો કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે જોડાણ વિનાના જે વસાહતો છે તે વસાહતોને તે ગામડાઓને તે દૂર સુદૂરના વિસ્તારોને ઓલ વેધર માર્ગો દ્વારા બરાબર એવું નહીં કે એક વરસાદ આવ્યો અને રસ્તા ધોવાઈ જાય બરાબર ઓલ વેધર માર્ગો દ્વારા એ લોકોને મુખ્ય શહેરો સાથે જોડવાના અથવા તો મુખ્ય નેશનલ હાઈવેઝ સાથે જોડવાનો લાભાર્થીઓ કોણ હતા તો ગ્રામીણ વસ્તીની સામાજિક આર્થિક સ્થિતિને ઉત્થાન માટે મુખ્ય નેટવર્કમાં નિયુક્ત જનસંખ્યાના કદ કે જ્યાં વસ્તી પાંચસો પ્લસથી વધારે હોય ઉત્તર પૂર્વ રાજ્યોમાં અને હિમાલયના રાજ્યો રણ તથા આદિજાતિ વિસ્તારોમાં અઢીસોથી વધારે વસ્તી હોય તેને મુખ્ય માર્ગ સાથે જોડવાનો સિદ્ધિઓ શું છે તો છેલ્લા વર્ષમાં તુલનાત્મક ગાળામાં પીએમજીએસ હોય એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગની સૌથી વધુ લંબાઈ પૂર્ણ કરવામાં આવી છે બરાબર હાલમાં જે આપણા હાઈવે મિનિસ્ટર છે બરાબર અથવા તો રોડ મિનિસ્ટર જેને આપણે કહીએ તે કોણ છે નીતિન ગડકરીને એમની દેખરેખ હેઠળ જે ડેલી કોટા હતો ડામરના પાક્કા રસ્તા બનાવવાનો તે દિન પ્રતિદિન શું થતો જાય છે વધતો જાય છે એ ત્યારબાદની આવી યોજના છે જેણે રોજગારી આપવામાં મદદ કરી છે તે છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર બાવીસ સુધીમાં બધા માટે આવાસોના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે દરેક પાસે પોતાનું એક ઘર હોવું જોઈએ તે ઉદ્દેશ્ય સાથે આની શરૂઆત કરવામાં આવેલી તો બે હજાર બાવીસ સુધીમાં બધા માટે આવાસોના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે પહેલાંની ગ્રામીણ આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજનાની પુનઃરચના વડાપ્રધાન આવાસ યોજના એક એપ્રિલ બે હજાર સોળથી કરવામાં આવી હતી બરાબર જુઓ આનો જે ઇન્દિરા આવાસ યોજનામાં ઘણું બધું કરપ્શન થયું યુપીએના ટાઈમમાં અને જે પ્રમાણે આ યોજના ચાલવી જોઈતી હતી તે પ્રમાણે આગળ વધી નહીં જ્યારે નવી ગવર્મેન્ટ આવી એનડીએની તો એ સમયે આ યોજનાને વધારે બ્રોડર પર્સ્પેક્ટિવમાં અમલી બનાવવામાં આવ્યો અને ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રોમાં બરાબર અને ઘણા બધા લોકોને ઘરો પર સબસિડી આપવામાં આવી કે જેથી કરીને લોકો પોતાનું એક ઘર બનાવી શકે બરાબર સંપૂર્ણ ગ્રાન્ટના રૂપમાં સહાય પૂરી પાડીને ગરીબી રેખાની નીચેના ગ્રામીણ લોકોને સંપૂર્ણ નિદાનના રૂપમાં સહાય પૂરી પાડીને નિવાસ એકમોના નિર્માણમાં અને હાલના અનિવાર્ય કચ્ચા મકાનોના સુધારણામાં શું કરવાની મદદ કરવાની કે દરેક પાસે પોતાનું એક પાક્કું ઘર હોવું જોઈએ લાભાર્થીઓ કોણ કોણ છે તો એસસી એસટી સમુદાયના લોકો છૂટા બંધાયેલા મજૂરો જે છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય બિન એસ ટી કેટેગરીના લોકો જે ઇડબલ્યુ કેટેગરીના લોકો હોય વિધવાઓ અથવા ક્રિયામાં માર્યા ગયેલા માર્યા ગયેલા સંરક્ષણ કર્મચારીઓની આગળના સગાઓ અર્ધ સૈનિક દળના ભૂતપૂર્વ સૈનિકો અને નિવૃત્ત સભ્યો અપંગ વ્યક્તિઓ અને લઘુમતીઓ બે હજાર અગિયારના સામાજિક આર્થિક જાતિ ગણતરીમાંથી લેવામાં આવેલા ડેટા મુજબ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે સિદ્ધિઓ શું છે તો સૌથી વધુ ખર્ચ રૂપિયા નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પાંચ હજાર આઠસો ચોપ્પન કરોડ જેટલો જે ગયા વર્ષ કરતાં કેટલો હતો લગભગ બમણો હતો બરાબર જો એનું તુલનાત્મક કમ્પેરિઝન કરવામાં આવે તો તો આ એવી યોજનાઓ હતી કે જેણે કટોકટીના સમયમાં પણ લોકોને રોજગારી મેળવવામાં મદદ કરી છે ત્યારબાદની એવી જ એક બીજી અગત્યની યોજના જે છે પીએમ કિસાન યોજના કેમ પીએમ કિસાન યોજના વિશે હાલમાં ભણીએ છે તો તાજેતરમાં વડાપ્રધાને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના લાખો ખેડૂતો સુધી એમનો જે પીએમ સન્માન નિધિ જે હતી જે રાશિ હતી બે હજાર રૂપિયાની તે પહોંચાડી છે તો તાજેતરમાં વડાપ્રધાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભની આઠમા હપ્તાને ખેડૂતો સુધી પહોંચાડી છે શું છે આ યોજના પણ બહુ જૂની યોજના છે આપણ ઓલરેડી શું થયા છે ભણી ગયા છે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર જમીનની મર્યાદાના કદને ધ્યાનમાં લીધા વિના તમામ જમીનધારક ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા સીધા ત્રણ હપ્તાઓમાં વાર્ષિક ત્રણ હપ્તાઓમાં છ હજાર રૂપિયાની રકમ સ્થાનાંતરિત કરે છે એટલે દર હપ્તામાં તમને કેટલી રકમ મળશે જો તમે ખેડૂત છો તો બે હજાર રૂપિયાની રકમ મળશે તેને ફેબ્રુઆરી બે હજાર અઢારમાં લોન્ચ કરવામાં આવી હતી ભંડોળ અને અમલ કઈ રીતના તો સંપૂર્ણપણે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેમાં ભારત સરકાર દ્વારા સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે તેનો અમલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે લાભાર્થીઓની ઓળખ લાભાર્થી ખેડૂત પરિવારોની ઓળખ સંપૂર્ણ જવાબદારી રાજ્ય તથા કેન્દ્ર શાસિત રાજ્ય સરકારો પર છે બરાબર એટલે જે લિસ્ટ પૂરું પાડવાનું છે બરાબર જે સૂચિ મોકલવાની છે તે કોણ મોકલશે તે રાજ્ય સરકારો તૈયાર કરીને મોકલશે ઉદ્દેશ્ય શું છે તો નાના પાક અને સીમાંત ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પૂરક બનાવવા માટે પાકના યોગ્ય આરોગ્ય અને યોગ્ય ઉપજની ખાતરી કરવા માટે દરેક પાક ચક્રના અંતે ધારણાની અપેક્ષિત ખેતીની આવક સાથે સુસંગત તો જુઓ ઘણો બધો ઘણા બધા નાના જે ખેડૂતો હોય તે લોકોએ લોન લેવી પડતી હોય બરાબર તો આવી નાની નાની મદદથી સરકાર એવું ટ્રાય કરે છે કે બે હજાર બાવીસ સુધી એક તો ખેડૂતોની આવક બમણી થાય અને જે ખેતી પાછળ એ લોકોએ ખર્ચ કરવો પડે છે તે ઓછામાં ઓછો ખર્ચ કરવો પડે તેમને આવા ખર્ચો પૂરા કરવા માટે પૈસા આપનારાની ચુંગળમાં ન આવવા માટે અને ખેતીની પ્રવૃત્તિઓમાં તેમનું ચાલુ રાખવાની ખાતરી આપવા માટે બરાબર ઘણા બધા ખેડૂતો હવે જુઓ ધીરે ધીરે જે યંગસ્ટર્સ છે ખેડૂતોના જે આગલી પેઢી છે તે શું ખેતી છોડતા જાય છે બરાબર તો આવું નહીં થાય એટલા માટે ખેડૂતોને સમ સંભવ શક્ય તેટલી બધી મદદ કરવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે વડાપ્રધાન કિસાન મોબાઈલ એપ્લિકેશન તો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સહયોગથી નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા વિકસિત અને ડિઝાઇન કરાયેલ પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ખેડૂતો તેમની અરજીની સ્થિતિ જોઈ શકે છે અપડેટ કરી શકે છે રિલેટેડ માહિતીઓ અથવા તેમના આધાર કાર્ડમાં સુધારણા કરી શકે છે તથા તેમના બેંક ખાતામાં ક્રેડિટનો ઇતિહાસ પણ ચકાસી શકે છે બરાબર તો જે ગામડા સુધી માની લો કે કોઈ ગામડામાં બેંકની સુવિધા નથી પણ જો બેંક ખાતું હશે ખેડૂત પાસે તો એ પોતાની બધી સુવિધાઓ પોતાની બધી જે ફેસિલિટી છે જે બેંક દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તે ચેક કરી શકશે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ગ્લોબલ વોર્મિંગ અને એન્વાયરમેન્ટ સાથે રિલેટેડ ટોપિક છે અને એ છે સાયક્લોન યાસ ગયા લેક્ચરમાં આપણે સાયક્લોન તાવતે વિશે ભણેલા હવે આપણે સાયક્લોન યાસ વિશે ભણવાનું છે ગયા વખતે જે સાયક્લોન તે વિશે ભણ્યા તે અરેબિયન સીમાં આવેલું ચક્રવાત હતું હવે આપણે બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત સાયક્લોન યાસ વિશે ભણવાનું છે તો તાજેતરમાં ચક્રવાત યાસે ઓડિશાના બાલાસિનોરની દક્ષિણમાં લેન્ડફોલ બનાવ્યો હતો અગાઉ આ ચક્રવાત તાવતે નામના અન્ય એક ચક્રવાત તોફાનની અસર ભારતના કેરળ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા તથા કર્ણાટક સહિતના બે કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દીવ તથા લક્ષ્યદ્વીપમાં પણ થઈ હતી એટલે જે વેસ્ટ કોસ્ટ જે આપણો પશ્ચિમ ઘાટ છે તેના સાથેના જે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં આપણને તાવતેની અસર જોવા મળેલી યાસ શું છે તો યાસ ચક્રવાતનું નામ ઓમાન દ્વારા રાખવામાં આવ્યું છે અને યાસ શબ્દ પર્શિયન ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે જાસ્મિન જે એક પ્રકારનું ફૂલ છે સામાન્ય રીતે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પૂર્વે એપ્રિલથી જૂન અને ચોમાસા પછીના સમયગાળા દરમિયાન ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન વિકાસ થાય છે તો આ સમયગાળા દરમિયાન આપણને ચક્રવાત આવતા જોવા મળતા હોય છે મે જૂન અને ઓક્ટોબર નવેમ્બર ભારતીય તીવ્રતાને અસર કરતાં તીવ્ર તીવ્રતાના ચક્રવાત ઉત્પન્ન કરવા માટે જાણીતા છે વર્ગીકરણ શું છે તો તેને ખૂબ ગંભીર ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ભારત હવામાન વિભાગ તે ઉત્પન્ન કરેલા મહત્તમ સતત સપાટીની પવન ગતિ એટલે જેને આપણે વિન્ડ સ્પીડ કહીએ બરાબર તો એ એમએસડબ્લ્યુના આધારે ચક્રવાતનું વર્ગીકરણ કરે છે આપણે ઓલરેડી આ વસ્તુ જોઈ ગયા છે કે ચક્રવાતને ગંભીર ખૂબ ગંભીર અત્યંત ગંભીર અને સુપર ચક્રવાત તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અસરગ્રસ્ત વિસ્તારો કયા છે તો તેની અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સર સરહદી પ્રદેશોને થઈ અને એક ચક્રવાતી તોફાનમાં નબળી પડી પૂર્વના દરિયાકાંઠે વિનાશ એણે વેર્યો છે બરાબર તો જે મુખ્ય જે રાજ્યો જેને અસર થઈ છે તે છે ઓરિસ્સા અને વેસ્ટ બેંગોલ બરાબર બંગાળની ખાડી તો બંગાળની ખાડી જે ચક્રવાત યાસનું નિર્માણ થયું છે તે વર્ષના આ સમય કરતાં સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ ગરમ છે તો જુઓ બંગાળની ખાડી જનરલી અરેબિયન સી કરતાં થોડી વધારે ગરમ રહે છે ને એટલે જ ત્યાં વધારે ચક્રવાતની ફ્રિકવન્સી આપણને જોવા મળે છે ઉત્તર બ બંગાળની ખાડી બત્રીસ ડિગ્રી તાપમાન સાથે અપવાદ રૂપે ગરમ છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત શું છે તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક તીવ્ર ગોળ વાવાઝોડું છે જે ઉષ્ણકટિબંધીય મહાસાગરો પર ઉદભવે છે અને નીચા વાતાવરણીય દબાણ ઉચ્ચ પવન અને ભારે વરસાદ દ્વારા વર્ગીકૃત થયેલ છે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની લાક્ષણિકતા સ્પષ્ટ આકાશ ગરમ તાપમાન તથા નીચા વાતાવરણીય દબાણનું કેન્દ્રીય ક્ષેત્ર છે જ્યારે બે જગ્યાના પ્રેશરમાં ફેરફાર હોય ત્યારે ત્યાં શું થાય ચક્રવાત ઉત્પન્ન થાય આ પ્રકારના વાવાઝોડાને ઉત્તર એટલાન્ટિક અને પૂર્વી પ્રશાંત ક્ષેત્રમાં હરિકેન તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણ પૂર્વ એશિયા અને ચીનમાં એને ટાઈફૂન કહેવામાં આવે છે દક્ષિણ પશ્ચિમ પેસિફિક તથા હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં આપણે એને ચક્રવાત અથવા તો સાયક્લોનના નામે ઓળખીએ છીએ તથા ઉત્તર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એને વિલીવિલીઝ કહેવામાં આવે છે વાવાઝોડા ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં તથા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અનુક્રમે ફરે છે બરાબર એટલે ઉત્તરી ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરશે ઉષ્ણકટિબંધીય તોફાનની અને તીવ્રતા માટે અનુકૂળ પરિસ્થિતિઓ કઈ કઈ છે તો તાપમાન સેવન ટ્વેન્ટી સેવન ડિગ્રીથી વધુની સમુદ્ર સપાટી પર હોવું જોઈએ એનું તાપમાન કોરિયોલિસ વળની હાજરી હોવી જોઈએ વર્ટિકલ પવનની ગતિમાં ભિન્નતા હોવી જોઈએ બરાબર મેં કીધું ને કે પ્રેશરમાં ફેરફાર હોવો જોઈએ નબળું દબાણયુક્ત ક્ષેત્ર અથવા નિમ્ન સ્તરનું ચક્રવાત પરિભ્રમણ તથા સમુદ્ર તળિયાની સિસ્ટમથી ઉપરની દિશા બરાબર અપર ફોર્સ હોવું જોઈએ તો એ ચક્રવાત ત્યાં બનશે બરાબર જો કંઈ આ ટાઈપની તમને પરિસ્થિતિઓ હોય વાતાવરણીય પરિસ્થિતિ હોય તો તમને ચક્રવાત ફોર્મ થતું દેખાશે બરાબર નામકરણ કઈ રીતના થાય છે ફરી એકવાર બહુ બહુ જ રિપીટેડ ટોપિક આપણા માટે કે વર્લ્ડ મટેરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઇન પ્રમાણે દરેક ક્ષેત્રના દેશો ચક્રવાત માટે નામ આપશે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્ર તથા બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઉપર રચાયેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં જે રિજનલ આપણું છે તે આવશે આ ક્ષેત્ર હેઠળ ટોટલ તેર દેશો છે કયા કયા બાંગ્લાદેશ ભારત માલદીવ્સ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા થાઇલેન્ડ કતાર સાઉદી અરેબિયા ઈરાન યુએ અને યમન આઈએમડીએ વિશ્વના છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રમાંથી એક ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સલાહકાર અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત નામ આપવાનું ફરજિયાત છે જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક એજન્સી છે બરાબર તો જે આપણા વેસ્ટ બેંગ બંગાળની ખાડી અને અરેબિયન સીના જેટલા પણ દેશો છે તો જે રિજનલ મટેરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે જે મટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ તો એ ક્યાં આવેલું છે ભારતમાં આવેલું છે બરાબર અને યાસ નામ કોના દ્વારા આપવામાં આવેલું હતું યાસ નામ આપવામાં આવ્યું છે ઓમાન દ્વારા જેનો મતલબ થાય છે જાસ્મિન અને જે તાઉતે નામ હતું તે કોના દ્વારા આપવામાં આવેલું હતું જે ગયા વખતે આપણે જોઈલું મ્યાનમાર દ્વારા આપવામાં આવેલું હતું જેનું નામ થાય છે ગેકો નામની એક બહુ બોલતી જે બિરાડી છે જે બહુ અવાજ કરે છે તો એનો મતલબ થાય છે તાઉતે બરાબર બર્મીઝ ભાષામાં બરાબર છેલ્લા થોડાક વર્ષોમાં બે ઓફ બેંગાલ અને અરેબિયન સીમાં આવેલા કેટલાક વાવાઝોડા ચક્રવાત જેના નામ તમારે યાદ રાખવાના ખાસ કરીને ગુજરાતને જો કયા કયા અસર કરે છે તાઉતે ગયા વર્ષે નિસર્ગા વાવાઝોડું આવેલું એની પહેલાં હિક્કા વાવાઝોડું મેકાનું લુબાન ચપલા મેઘ ખાઈલા અને ફેટ બરાબર તો જુઓ વર્ષ બે હજાર દસથી બે હજાર એકવીસ છેલ્લા લગભગ દસ વર્ષોના તમામ વાવાઝોડાના નામ તમને અહીંયા આપવામાં આવેલા છે ત્યારબાદ આપણે વાત કરવાની છે જે નેક્સ્ટ આપણો ટોપિક છે તે છે યલ્લો ફંગસ વિશે જે આપણો જોડાયેલો છે કોવિડ નાઇન્ટીન ઇન્ફેક્શન સાથે તો તાજેતરના દિવસોમાં તમે જોયું હશે કે જે કોવિડ નાઇન્ટીન થી ગ્રસિત જે પેશન્ટ્સ છે અથવા તો એનાથી રિકવર જે પેશન્ટ્સ છે એ લોકોમાં બ્લેક ફંગસ અને યલ્લો ફંગસ જેવી એક ફૂગની ખાસ પ્રકારની બીમારી આપણને જોવા મળી ત્યારબાદ દેશના ઘણા રાજ્યોમાં ઘણા ક્ષેત્રોમાં યલ્લો ફંગસ નામની એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે બરાબર તો કાળી અને સફેદ ફૂગ પછી પીડી ફૂગ એટલે કે યલ્લો ફૂગનો તાજેતરનો કિસ્સો ચિંતાનું કારણ બની રહ્યો છે જો બ્લેક અને વ્હાઈટ ફંગસ માટે અને ઇવન યલો ફંગસ માટે ઘણા બધા સ્ટેટ્સની ઘણી બધી હોસ્પિટલ્સમાં અલગ વોર્ડ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે ઘણા બધા રાજ્યોમાં ફંગસના જે દર્દીઓ છે તે લોકોના વધતા જતા કેસીસને લઈને મહામારી જાહેર કરવામાં આવી છે શું છે આ યલ્લો ફંગસ તો યલ્લો ફંગસ જેને મ્યુકોર સેપ્ટિક તરીકે પણ ઓળખવામાં આવે છે તે શરૂઆતમાં એન્વાયરમેન્ટમાં એક મોલ્ડની હાજરી દ્વારા વિકસે છે બરાબર એક પ્રકારની ફૂગ છે તે બિનજરૂરી થાક ફોલ્લીઓ તથા ત્વચા પર બર્નિંગ વગેરે સાથે હાજર હોઈ શકે છે બરાબર ઘણીવાર જો તમને ફોલ્લા થાય જેમાં પરુનો ભરાવો થાય તો એ પરુના ભરાવામાંથી પણ યલો ફંગસ ઉદ્ભવી શકે છે ત્રીસ ટકાથી ચાળીસ ટકાની નીચે જો ભેજનું સ્તર હોય તો એ ફૂગના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે એટલે કે જે ટેમ્પરેચર છે રૂમ ટેમ્પરેચર તે પણ અહીંયા બહુ અગત્યનું પરિબળ છે તે ફેફસામાંથી શરૂ થઈ શકે નહીં બરાબર એનો ઉદ્ભવ ફેફસામાં થતો નથી પરંતુ જો કોઈ શરીરના અન્ય ભાગમાં ઘાવ દ્વારા કે અન્ય કોઈ રીતે જો યલો ફંગસ ઉદ્ભવે તો એ બહુ આસાનીથી શરીરના બાહ્ય અને આંતરિક અંગો સુધી પહોંચી શકે છે અને એમની જે ફંક્શનાલિટી છે એમની જે સમગ્ર કામગીરી છે એ અવયવની તેને અસર કરી શકે છે બરાબર તો તે ફેફસાથી શરૂ થશે નહીં પરંતુ તે શરીરના આંતરિક અવયવો પર આક્રમણ કરે છે અને સમગ્ર કામગીરીને અસર કરે છે સંભવિત કારણો કયા કયા છે તો સ્ટેરોઇડ્સનો લાંબા સમય સુધીનો ઉપયોગ બરાબર કોવિડ નાઇન્ટીનને મારવા માટે સ્ટેરોઇડ્સ આપવામાં બહુ હેવી ડોઝની દવાઓ આપવામાં આવે જેને લીધે તમારા શરીરની ઇમ્યુનિટી શું થઈ જાય એકદમ નબળી થઈ જાય રોગપ્રતિકારક શક્તિ એકદમ નબળી થઈ જાય બરાબર તો સ્ટેરોઇડ્સનો લાંબા સમયનો ઉપયોગ ગંદુ તથા દૂષિત વાતાવરણ અનિયંત્રિત ડાયાબિટીસ બિનઆરોગ્યપ્રદ ટેવો ઓછી પ્રતિરક્ષા રોગપ્રતિકારક શક્તિ તથા કોમોર્બિડિટીઝ આ પ્રકારની જો જેમને બીમારી હોય અથવા તો આવું જેમનું જીવનમાં આ બધા પરિબળો જો હોય આસપાસ તો એમ એ એવા લોકોને એવા પેશન્ટ્સને યલ્લો ફંગસ થવાના ચાન્સીસ શું થઈ જાય છે વધી જાય છે કોવિડ નાઇન્ટીનની સારવારમાં સ્ટેરોઇડ્સ અને ઇમ્યુનો પ્રેઝન્ટ સામેલ છે જે શરીરને નબળા રોગપ્રતિકારક શક્તિ સાથે છોડે છે બરાબર બહુ રિકવર થતાં લોકોને મહિનો બે મહિનો ત્રણ મહિના સુધીનો સમય થઈ જાય છે કેમ કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ શું થયેલી હોય બહુ નબળી થઈ ગઈ હોય લક્ષણો શું છે તો વજનમાં ઘટાડો થવો ભૂખ ઓછી થવી સુસ્તી એ પીળી ફૂગના સામાન્ય લક્ષણો છે જો સમયસર એનું નિદાન ન કરવામાં આવે તો પર્સ લીકેજ ડૂબી ગયેલી આંખો કોઈ અંગનું ફેલિયર પણ થઈ શકે ઘા તથા નેક્રોસિસની ધીમી તંદુરસ્તી સહિતના લક્ષણો વધુ ગંભીર બની શકે છે બરાબર તો બને એટલું જલ્દી આનું નિદાન થવું જરૂરી છે જેથી કરીને એની જે અવેલેબલ સારવાર છે તે સમયસર દર્દીને મળી શકે હાલમાં અત્યાર સુધી જે નોન ટ્રીટમેન્ટ છે તો અત્યાર સુધી યલ્લો ફંગસની એકમાત્ર જાણીતી સારવાર એ એમ્ફોટેરિસિન બી નામનું ઇન્જેક્શન છે જે એક એન્ટી દવા છે જેનો ઉપયોગ કાળી ફૂગની સારવાર માટે એટલે કે બ્લેક ફંગસની સારવાર માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે એનું નિવારણ શું છે કઈ રીતે બ્લેક ફંગસથી બચી શકાય તો સ્વચ્છતા જાળવવી વાસી ખોરાક ન લેવો તથા ઓરડામાં જે હ્યુમિડિટી છે અથવા તો ભેજનું જે પ્રમાણ છે તે શું કરવાનું નિયંત્રિત રાખવાનું બ્લેક ફૂગ શું છે તો મ્યુકોમાઇકોસિસ જેને અગાઉ ઝાઇગોમિકોસિસ તરીકે પણ ઓળખવામાં આવતી હતી અથવા તો એને કાળી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે તે સામાન્ય રીતે શ્વાસ દ્વારા દૂષિત ખોરાક ખાવાથી અથવા તો ખુલ્લા ઘામાં મ્યુકોરેલ્સ પ્રકારના બીબામાં મેળવીને ફેલાય છે બરાબર જો ઘા હોય એમાં જો સેપ્ટિક થઈ જાય તમને એમાં જો ફૂગ થઈ જાય પર્સ ફેલાય અથવા તો અન્ય હિસ્સાઓમાં જો ઇન્ફેક્શન ફેલાય તો આ પ્રકારની ફૂગ તમારા શરીરમાં જન્મી શકે વ્હાઈટ ફંગસ શું છે તો વ્હાઈટ ફંગસ અથવા કેન્ડિયાસિસ એ ફંગલ ઇન્ફેક્શન છે જે કેન્ડિડા નામની યુસ યસ્ટ દ્વારા અથવા તો ફૂગ દ્વારા થાય છે બરાબર તો જુઓ તમારે યલ્લો ફંગસ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ વચ્ચેનો જે બેસિક ફર્ક છે અથવા તો કઈ ફૂગ દ્વારા કોના દ્વારા ફેલાય છે તે તમારે યાદ રાખવાનું કોને કયા નામે ઓળખવામાં આવે છે તે પણ તમારે યાદ રાખવાનું જોડકા સ્વરૂપે પણ આપણને આ સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે ત્યારબાદનો ટોપિક છે તે આપણો ઇતિહાસ સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે વીર સાવરકર જયંતિ તો છવ્વીસમી મેના રોજ ભારતે સ્વતંત્ર સેનાની વિનાયક દામોદર સાવરકર કે જેમને હુલામણા નામે વીર સાવરકર તરીકે ઓળખવામાં આવે છે તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી તેઓ ભારતીય સ્વતંત્રતા કાર્યકર રાજકારણી વકીલ તથા લેખક હતા તેઓ સ્વતંત્ર વીર સાવરકર તરીકે પણ ઓળખાય છે જન્મ ક્યાં થયેલો એમનો તો એમનો જન્મ થયેલો અઠ્યાવીસમી મે અઢારસો ત્યાંસીના રોજ મહારાષ્ટ્રના નાસિક નજીકના ભાગુર નામના ગામમાં એમનો જન્મ થયેલો કઈ કઈ સંસ્થાઓ એમણે શરૂ કરી અથવા તો કામ કર્યું અને કઈ રીતે પોતાની વિચારસરણી હતી તેનાથી તે સમયના યુવાનોને એમણે પ્રભાવિત કર્યા તો અભિનવ ભારત સોસાયટી નામની ગુપ્ત એજન્સીની સ્થાપના કરી યુનાઇટેડ કિંગડમ ગયા અને ઇન્ડિયા હાઉસ તથા ફ્રી ઇન્ડિયા સોસાયટી જેવા સંગઠનો સાથે સંકળાયેલા હતા ઓગણીસો સાડત્રીસથી ઓગણીસો તેતાળીસ દરમિયાન હિન્દુ મહાસભાના પ્રમુખ હતા સાવરકરે ભારતીય સ્વતંત્રતાના યુદ્ધનો ઇતિહાસ નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં તેમણે અઢારસો સત્તાવનના સિપાહી વિદ્રોહમાં ઉપયોગમાં લેવામાં આવેલી ગોરિલા યુદ્ધ યુક્તિઓ વિશે લખેલું તેમનું પુસ્તક હિન્દુત્વ હિન્દુ કોણ છે એ પણ કાફી પ્રખ્યાત છે બરાબર ઘણું પ્રખ્યાત છે મોરલે મિન્ટો સુધારા સામે સશસ્ત્ર બળવો કાવતરું કરવાના આરોપમાં ઓગણીસો નવમાં એમની ધરપકડ કરવામાં આવેલી હવે જ્યારે મોર્લેમિન્ટો સુધારા બોલી એટલે સીધું આપણે આઝાદીની જે લડત ઓગણીસો એકથી આપણને બધા કયા વાઇસરોએ કયા ગવર્નર જનરલે કયા નિર્ણયો લીધા તે આપણને યાદ આવવું જોઈએ ક્રાંતિકારી જૂથ ઇન્ડિયા હાઉસ સાથે તેમના જોડાણ માટે ઓગણીસો દસમાં ફરીવાર તેમની ધરપકડ કરવામાં આવી સાવરકર પરનો એક આરોપ એ હતો કે એમને નાસિકના કલેક્ટર જેક્સનની હત્યાને ટાળવાનો હતો અને બીજો રાજા સમ્રાટ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એકસો એકવીસ હેઠળે કાવતરું ઘડતા પકડાયેલા એટલે એ અંતર્ગત એમને સજા કરવામાં આવી આ બંને સજાઓ બાદ સાવરકરને દોષિત ઠેરવવામાં આવ્યા અને તેમને પચાસ વર્ષની કેદની સજા પણ કરાઈ હતી જે કાળા પાણી તરીકે ઓળખવામાં આવે છે અને ઓગણીસો અગિયારમાં એમને આંદામાન અને નિકોબારમાં જે સેલ્યુલર જેલ છે જે આજે એક પર્યટનનું સ્થળ છે બરાબર તો એ સેલ્યુલર જેલમાં એમને કાળા પાણીની સજા માટે મોકલવામાં આવેલા મૃત્યુ ક્યારે થયું તો છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠના રોજ તેમના સેલ્ફ ફાસ્ટિંગ બરાબર પોતાની મરજી પ્રમાણેના ઉપવાસને કારણે તેમનું અવસાન થયું હતું બરાબર અને આ તમારી ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓ જેમણે ભારતને આઝાદી અપાવવાની જે આખી યોજના હતી બરાબર તેમાં કોઈને કોઈ રીતે પોતાની ભૂમિકા આપી છે બરાબર તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ દરેક ટોપિક તમને સમજણ પડ્યા છે જો કોઈ પણ જગ્યાએ તમે અટકો છો તમને ડાઉટ છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ Stay happy. Thank you.